ચોખાની કુસકી ભરેલા કટ્ટાઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બગોદરા પોલીસ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ભારે જથ્થામાં દારૂ પકડાય છે. બુટલેગરો નવા નવા નુસખા અપનાવીને દારૂને ગુજરાતમાં લાવવાની કોશિશ કરે છે. તે છતાં પણ આપણા ગુજરાતની સતત કાર્યરત પોલીસના કાર્યને બિરદાવી પડે તેમની સતત મહેનતથી બુટલેગરોની આ કોશિશને નાકામ કરે છે. બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને ખાનગી રાહે આધારભૂત બાતમી મળેલ હતી કે રોહિકા ચોકડી નજીક આવેલ દેવ રેસ્ટોરન્ટ બિલ્લુકા ઢાબાના પાર્કિંગમાં એક ટાટા ટ્રક નંબર HR58A9007માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ પડેલ છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા પાર્કિંગમાં બાતમી મુજબના નંબરવાળો ટાટા ટ્રક પડેલ હતો, જેથી પોલીસે સ્ટાફથી આ ટ્રકને ઓર્ડર કરી ટ્રકમાં તપાસ કરતા વગેરે પાસ પરમિટ વિદેશી દારૂનો જથ્થો ચોખાની કટકી ભરેલા કટ્ટાઓની આડમાં રાખેલ હતો. ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલો નંગ 17,160, કિંમત ₹22,82,400 તથા ટ્રક, મોબાઈલ, ચોખાની કટકી ભરેલા કટ્ટા, તાડપત્રી વગેરે મળી કુલ મુદ્દામાલ કિંમત ₹32,92,000નો પકડી બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીના નામ હરવિંદરસિંહ ભગતસિંહ સરતાર હરિયાણા, વિકાસ હરપાલસિંહ જાટ હરિયાણા, વિદેશી દારૂ મોકલનાર જસ્સી રાણા હરિયાણા, વિદેશી દારૂ મંગાવનાર કાસમ ગુજરાત રાજકોટનો છે તથા પોલીસ તપાસમાં નીકળે તે આ કામમાં સામેલ અધિકારીઓ બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ આરિફ મહંમદ, દિનેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ, હાર્દિકભાઈ રામદેવસિંહ અને વિપુલભાઈ જોડાયેલા હતા. સોહિલ ગોહેલ, ZSTV બાવળા.